વસંત ભાઈ મને કિરીટ પંડ્યા છે ને એ વકીલ છે, તો એને એમ કે દીદીઓ કાંઈ ચારે બાજુ ઝપતું મારી આવતો હશે તો આપણને વકીલ તરીકે રાખશે, પણ હું ના રાખું, મને ખબર એની ફી છે તાંબડા તોડી નાખ્યો. હા હા, નાઝેરામને લઈને એક વાર ગયો, ખાલી સલાહ લેવી હતી કે ભાઈ મેં એક ભાઈને તન તમાચા માર્યા છે તો એમાં શું સજા થાય ને આમ બધું, તો કિરીટ પંડ્યા કે સલાહ નાય પૈસા લે, પણ એને ખબર નથી કે દી વસંત પરેશ જીવતો બેઠો છે. હું શું કામ ખર્ચા કરું ભાઈ, તમારે મને સલાહ દેવાની કે હવે શું કરવાનું. એનું કારણ છે વકીલ બીજું કોર્ટમાં શું કરે હાલ મને સમજાવો, આમ તો હું બધો વકીલ જેવો જ છું. હવે હમણાં છેલ્લો કેસ હતો ને તેમ શું કઈ છગનભાઈ મગજ મારી હતી, ગમે કાંઈક નવા નવા તૂત કાઢે વકીલનું આપ ખાસ જોવાનું, એવું કાંઈક પૂછે ને આપની આંખમાં ધધધી આવી જાય. બોલો, તો હમણાં કેસ હતો ને તો મને વકીલે પૂછ્યું કે ધીર્યા તું છગનલાલના ઘરે ગયો હતો તો છગનલાલને ત્યાં શું જોયું, તો હું કાંઈ બોલું એ પહેલાં તો મારા વકીલે રાહ પાડી. એ કે આ સવાલ તમે ધીર્યાને પૂછી જ નથી શકતા, આ એનો અંગત સવાલ છે. તો જજ સાહેબ કે કાંઈ વાંધા નહીં, 3 મહિનાની મુદત પડી ગઈ, બોલો કે સવાલ ના પૂછી શકાય. તો સામેવાળાના વકીલે કોંધાણે શું ડચવો કાઢ્યો, તો 3 મહિના પછી પાછો ચુકાદો આવ્યો કે ના સવાલ પૂછી શકાય. તો વરી પાછું 3 મહિના પછી મને કોર્ટમાં ઊભો કહી દો, વધી ઓલા વકીલે એ જ પૂછ્યું કે ભાઈ તમે છગનના ઘરે ગયા હતા અહીંયા તમે શું જોયું, તો મેં કીધું છગનના ઘરે તારું હતું. બોલો, આમથી આમથો 3 મહિના સુધી કેસ લંબાવ્યો કારણ વગરનું, એટલે આ વકીલ બહુ ધ્યાન રાખવું પડે, બૂચ મારી દે. અમુક છગનો ઘરે જ નહોતો યાર સમજતા નથી, પાછા કે અંગત સવાલ છે ના પૂછી શકાય ને, આવું બધું કરવાના પૈસા લઈએ છે. બોલો, દિમાગ કેટલો એનો. બાકી તમે તો સીધું કરવા જાઓ તો ઘણી વાર સરળ રહી જાય. જો હમણાં છેલ્લે હું સાયકલ ચોરીમાં આવ્યો, તમને ખબર છે, મેં કીધું ધીરું બધાય નામ કીધે રાખ, મને ખબર એમ નહીં, પણ તમને ખબર છે ને કીધું ને, જામનગરમાં મારું કોઈ મિત્ર ખરું તમારા સિવાય, બાકી તો બધા ઠીક છે. હવે યાર હસીઓ કાંઈ ઓછો નથી, ખબર છે હમણાં શું થયું, મને કે હમણાં આપણે ભેગા જ નહીં, એમ નહીં હમણાં શું થયું, આપણે જો મુશ્કેલીમાં આવીને તો પછી ગમે એને આંતીમાં લઈ લઈ, તમને ખબર છે. હવે કાંઈ પહેલાં જેવો ધીરીઓ કરોડપતિ નથી, હવે તો મારો ધંધો જ છે કે હાથમાં આવે એટલે જતી લ્યો. તો હમણાં હું રાતમાં નીકળતો હતો બરાબર, શું તો બર્ધન ચોખ્ખી આમ થોડોક આગળ જતો હતો ને, તો રાતના બહુ મોડું થઈ ગયું હતું, તો મેં કીધું સાલું કોક આવે છે ખેતી લો ડોકમાંથી ચેન બેન જી આવ્યું, તો મેં આમ જોયું તો ઢૂકડો આવ્યો ને, આપણા નસીબ નબળા થાળો હસીયો નીકળો. બોલો, પછી મેં કીધું હસીયો તો હસીયો બાકી મુકાય નહીં, એટલે મેં એને કહી દીધું ચેન કાઢ, ચેન કાઢ. તો આપણને ખબર નહીં કે પાટલનમાં રિક્ષાની ચેન પહેરતો હશે, તો બોલો એ રિક્ષાની ચેન કાઢી, મને જે 3-4 વરગાડી દીધી એને બધન ચોકની, મને મારતો ગયો અને પાછા ગાદીવાળા પગ ત્યાં ઉલરતો લો તો મારો ચેન લઈને વયો ગયો. પહેલી વાર જિંદગીમાં દેદિયાએ થાપ ખાધી છે, પણ હું એને મૂકીશ ને યો, તમે જોજો. હમણાં તો શું છે, હમણાં હું હજી હમણાં જ આવ્યો જેલમાંથી, એટલે હમણાં થોડોક આરામ કરીશ, કારણ કે મારે કુટુંબ છે ને, પણ એને નહીં મૂકું, જોજો. કારણ કે મેં એને જુબાનીમાં એકવાર રાખ્યો હતો, તો બોલો મેં મારા વિરુદ્ધ જુબાની દેવા માંડો. હવે સવાલ શું હતો, સાયકલ ચોરીમાં પકડાણો. તો જજ સાહેબે મને પૂછ્યું કે સાયકલ કેમ ચોરી, તો મેં શું કીધું કે હું સિદ્ધનાથ દર્શન કરવા જતો હતો ને વળતા આવ્યો ને તો બહુ થાકી ગયો હતો, તો સમસાન આગળ સુખધામ છે ને બહુ સારું છે, તો અહીંયા હું ઊભો જ હતો એકવાર, તો મેં સાયકલ જોઈ, તો મેં કીધું જો સાયકલ ઉપર નીકળી જાઉં તો થાક લાગ્યો છે તો કામ પતી જાય. એમાં બોલો મને પોલીસે પકડો કે તો સાયકલની ચોરી કરી. તો જજ સાહેબ એમ કોઈની સાયકલ, એમ નહીં જજ સાહેબ તમે સાંભળો તો ખરા યાર, સમસાન આગળ સાયકલ પડી હતી તો મને એમ કે માણસ ગુજી જ ગયો હશે. હવે આપણે આવી કાંઈ ખબર ના હોય ને યાર. એટલે જજ સાહેબ કે એમ તો સમસાન આગળ ઘણું પડ્યું એટલે બધું તારું, એમ નહીં હું તો આ તમને કહું છું ભાઈ, હું તો જો અત્યારે તપાસમાં છું, મારે તો મકાન જો મળે ને તો જેલની આજુબાજુમાં જ લેવું છે, કારણ કે મને ખબર છે તમે આવા નવા સજા દીધે રાખો, તો આમ શું છે અંદર બહાર જવામાં સારું પડે, ઘરમાં રહી તો ફેર ના પડે, હું આ રહી તો ફેર ના પડે.
હવે એમાં એવું નાની નાની વાતમાં તો ધીરુને એકવાર પૂછ્યું, મેં કીધું આમ બધું બરાબર છે ને? હવે આમ જો હવે તમને કહું બધું બરાબર છે, પણ છેલ્લે આપણે જે પરસોત્તમભાઈનું મકાન ખાલી કરવાની મગજમારી હતી ને, એમાં એક જરાક વસંતભાઈ સલવાઈ ગયો છું. મેં કીધું કેમ? તમે અહીંયા ધાણો તો હમણાં મને કીધું પરસોત્તમભાઈ વાળું શું થયું? તો એમ નહીં ભાઈ, એ કેસમાં એવું છે ને કે વકીલ મજબૂત રાખવો પડે છે. તમે વકીલ તો મજબૂત જ રાખ્યો છે, આપણે કિરીટ પંડ્યા છે ને ભાઈ, એમાં ખર્ચ કરવો પડે એમ છે, કારણ કે નકામાં ઘૂમરે થઈ જાય એવું છે. પણ મારા બાપે શું કીધું કે વકીલ મજબૂત રાખજે, એટલે મેં એને કીધું બોખલીના તને ખબર પડે મજબૂત જ રાખ્યો છે. તો મને શું કહે છે, દેખાડજો કોણ છે તારો વકીલ. એટલે મેં એને બતાવ્યો કિરીટ પંડ્યા. તો કે આ સુકલ લકડી શું લડવાનો? તો મેં એને કીધું બોખલીનામાં કોર્ટમાં કાંઈ બથાબથી નથી કરવાની, લડવાનું છે આ તો દિમાગથી લડવાનું છે. એવી રીતે સમજાવ્યો છે ને એ જો પરસોત્તમ વાળો કેસ જીતી જાય ને તો આપણે ઘણું બધું જીતી જાય એમ છીએ. પણ હવે એ તો તારીખ પડી છે એની, તો ડિસેમ્બર મહિનામાં છે, અત્યારે કાંઈ ઉતાવળ નથી, એટલે હું એ ચિંતા કરતો નથી. હું પણ આમાં ધ્યાન બહુ રાખવા જેવું છે વસંતભાઈ, આ બધું કોર્ટના ધરપકડ ને કલમું બધું એવું યાદ રાખવું પડ્યો, કંઈ કેવી રીતે બૂચ લાગી જાય. બાકી હું તો કોઈ વીતો નથી એ તમને કહી દઉં. આ છેલ્લી વાર જજ સાહેબે મને જે સજા આપી 6 મહિનાની, તો મને પૂછ્યું, મને કે ધીરી આ 6 મહિનાની સજા છે, તારે કાંઈ ખુલાસો કરવો છે, કાંઈ સફાઈમાં કાંઈ કહેવું છે? તો મેં એને કીધું કે મને સમયસર જમવા મળે એવું કરી દેજો, કારણ કે હું નિયમ મુજબ 2 વખત જમું છું વ્યવસ્થિત. જજ સાહેબની આંખમાં પાણી આવી ગઈ કે ખાવા જા, અહીંયા બાયણે ખાવા મળતું હોય તો આવા ધંધાય કોણ કરે? જેલમાં એ સારું છે, સારું 2 વખત જમવા મળી જાય આપણે. એટલે એ મને ચિંતા ન કરે, પણ એટલું લખી નાખજો મારા ચુકાદામાં કે આને 2 વખત વ્યવસ્થિત 35-35 રોટલી જમવા જશે. શું એટલે નાની નાની વાત, જેલમાં જેલમાં આનંદ છે વસંતભાઈ, તમે કોક દી આવો તો ખબર પડે યાર. મેં કીધું ધીરુ આમાં કઈ આવ એમ નહીં, આ તો હું તમને આમંત્રણ એટલે આપું છું, આપણા મિત્ર છો એટલે. હું તમે એકવાર કઈક ખેલ નાખી લ્યો તમને એમ થશે કે સાલું જેલમાં જવાયો હોય, સાલું ટેન્શન જ નહીં. મારે તો કઈ ટેન્શન, હું તમને તેજથી બેઠો હું, આજુબાજુમાં બધા કેદી હોય ને બધી વાતો કરતા મજા આવે, તું સેમ આવ્યો ને તું સેમ આવ્યો ને બધા એવું જ પૂછતા, સારી વાત આવે જ નહીં એમાં. બોલો જેને પૂછીએ ને કે મેં કાકાનું ફોન કરી નાખ્યું, નિહાલ થઈ ગયો તારો કાકો તારામાં, મને પૂછે તું સેમ આવ્યો, હું કે હું આમાં આવ્યો, બધી વાતો કરતા મજા આવે.